ઓફ વડોદરા. ડભોઈ તાલુકાના કરનાળે સ્થિત માં રેવા આશ્રમ ખાતે ભારતના 78મા સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. તાલુકાના કરનાળી ગામે મુરલી સંગમ સ્થિત માં રેવા આશ્રમ ખાતે નવનિર્મિત થનાર સત્ય વિષય મારુતિ મંદિર ખાતે ધાર્મિક પર્વની સાથે રાષ્ટ્રીય તહેવારોની પ્રેરક ઉજવણી કરવાની પરંપરા શરૂ કરવામાં આવી છે. ત્યારે આજે 78મા સ્વતંત્રતા પર્વે વહેલી સવારે રાષ્ટ્રગીત જનગણમનના ગુંજરાવથી માતૃભૂમિની વંદના કરવામાં આવી હતી. માં રેવા આશ્રમના સ્થાપક પૂજ્ય રજનીભાઈ પંડ્યાએ તિરંગો, રાષ્ટ્રધ્વજ, આન બાન અને શાંતિ લહેરાવ્યો. ત્યારે પુરોહિતો અને ભાવિકોએ સત્ય વિજય મારુતિના દર્શન કરી રાષ્ટ્રધ્વજની સલામી આપી હતી. શ્રી રજનીભાઈ પંડ્યાએ જણાવ્યું કે આજે 78મા સ્વાતંત્ર્ય દિન નિમિત્તે રાષ્ટ્રધ્વજ લહેરાવવાની સાથે સાથે સંહિતાના 10મા અધ્યાયના 4થા શ્લોક દ્વારા રાષ્ટ્ર કલ્યાણના શ્લોકનું પઠન બ્રાહ્મણો દ્વારા કરવામાં આવ્યું હતું. તેની સાથે સ્વતંત્ર ભારત એક અને અખંડ રહે, સૌના વિચારોમાં એકતા સધાય અને પ્રગતિશીલ તેમજ સુરક્ષિત ભારત માટે હાર્દિક પ્રાર્થના કરવામાં આવી હતી. રજનીભાઈ પંડ્યાએ વધુમાં જણાવ્યું હતું કે 78મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ભારત વિશ્વમાં નંબર 1 બને, સાથે સાથે દેશનો સર્વાંગી વિકાસ થાય અને ભારત એ હિન્દુ રાષ્ટ્ર અને હિન્દુઓનું હિત જળવાય તેવી પ્રભુ સત્ય વિજય મારુતિ દાદાની પ્રાર્થના કરી છે. ભારત સ્વતંત્રતાના 78મા વર્ષની અંદર પ્રવેશ નિમિત્તે માં નર્મદા કિનારે આવેલા પવિત્ર મોરલી સંગમ ક્ષેત્ર કરનાળી ખાતે માં નવનિર્મિત માં રેવા આશ્રમની સ્થાને આજે ધ્વજવંદન ફરકાવવામાં આવ્યો. સાથે સાથે ક્ષેત્ર કરનાળીના ભૂદેવો રાષ્ટ્રહિતના રાષ્ટ્રપ્રેમના ક્ષેત્રે મંત્રોચ્ચાર કર્યા. સીતારામ ભારત દેશ દિવસે દિવસે સ્વતંત્ર ભારત દેશે દેશમાં બ્રાહ્મણોના એવા આશીર્વાદ છે કે સ્વતંત્ર ભારત વિશ્વની અંદર નંબર 1 આવે અને આપણા હિન્દુ રાષ્ટ્રની સ્થાપના થાય અને હિન્દુઓનું હિત જળવાય. ગૌ માતા કી જય. ભારત માતા કી જય. માત્ર